प्रथम बात करिए एक महत्वना समाचार नी तो भावनगरना अलंग शिप ब्रेकिंग यार्ड मा ब्लास्ट थवानी घटना बनी छे। शिप ब्रेकिंग यार्ड ना प्लॉट नंबर 125 मा ब्लास्ट थता एक मजूर नू घटना स्थले ज करुण मौत निपजू छे, ज्यारे अन्य बे मजूरो गंभीर रीते इजाग्रस्त थया, तेओने नजीकना सामूहिक आरोग्य केन्द्र मा सारवार अर्थे खसेड़वामां छे। हाल आ ब्लास्ट कया कारणसर थयो छे ते जाणी शकायुं नथी, पण उल्लेखनीय छे कि आ प्रकारनी घटनाओ वारंवार बनती होय छे अने त्यां काम करता जे कामदारो होय छे तेमना जीवनुं सतत जोखम रहेलू होय छे। तो आखरे प्रश्न थाय के आ रीते जे जीवना जोखमे काम करता जे कामदारो छे तेमनी सुरक्षानुं शुं? हवे वधु माहिती मेळवीए अमारा संवाददाता नितिन गोयल पासेथी। नितिन, जे रीते ब्लास्टमां बे मजूरो इजાગ્રસ્ત થયા છે, એકનું મોત થયું છે, આ પ્રકારના બ્લાસ્ટ વારંવાર થતા હોય છે, ત્યારે જે ત્યાં મજૂરો હોય છે તેમની સુરક્ષાનું શું? જે ચોક્કસ આપને જણાવી દઉં કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જે પ્લોટ નંબર 125 છે તેમાં જહાજનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે કટિંગ ઘણા બધા મજૂરો કરતા હતા, ત્યારે એક કેબિનના ભાગની સાઈડ જ્યારે ત્રણ મજૂરો દ્વારા કટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આકસ્મિક રીતના કોઈ એવા કારણોસર જે ગેસ કટિંગ માટે વપરાતી ગેસની લાઈનો હોય છે, જે ગેસના મોટા બાટલાઓ સાથે જોડેલી હોય છે, તે લાઈન ફાટી જતા એકદમ મોટો બ્લાસ્ટ થયો હતો, અને બ્લાસ્ટને કારણે જે પરપ્રાંતીય ઓડિશાનો જે મજૂર છે તે મજૂરનું મૃત્યુ નિપજ્યું છે, અને અન્ય બે વ્યક્તિઓ જે ઘાયલ છે તે તેમને ત્યાંથી તાત્કાલિક પહેલા ત્યાં અલંગ આવેલી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે તેઓને કળાજા મોકલી આપવામાં આવ્યા છે, અને મૃતક જે આ પરિવાર આ જે સભ્ય છે તેમના પરિવારને પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, અને મૃતકના પ્રિયમ માટે આ જે વ્યક્તિનું મૃતદેહ છે તેને તળાજાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને આ અંગે અત્યારે જીએમબી દ્વારા તપાસ થઈ રહી છે કે બ્લાસ્ટ થવાનું કારણ શું છે, કયા કારણોસર આ બ્લાસ્ટ થયું છે, અને સંપૂર્ણ તપાસ બાદ જ ત્યાં આ વસ્તુ છે જે સામે આવશે કે કયા કારણોસર આ ઘટના બનવા પામી છે। જી 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 આભાર નીતિન, માહિતી આપવા બદલ।